પોરબંદર તાલુકાના મોઢાવાડા ગામે આજે બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મોઢાવાડા ગામે આજે બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી પોરબંદર તાલુકાના મોઢાવાડા ગામે મહાસતી રીલીબાઈ માતાજીનો જન્મ થયેલ, જે લીરબાઈ માતાજી સમગ્ર મહેર સમાજ તેમજ ઇતર જ્ઞાતિમાં પૂજનીય છે। હિન્દુ શાસ્ત્રના પંચાંગમાં શુદ્ધ 12 બીજ આવે છે, જેમાં કાર્તિકી બીજ, મહાબીજ, ચૈત્રી બીજ અને અષાઢી બીજ આ 4 બીજનું વિશેષ મહત્વ છે। આજે મહાબીજ હોવાથી મોઢવાડા, કેશવ, સિસલી વગેરે ગામોમાં લીરબાઈ માતાજીના મંદિરે આવેલા હોવાથી દર્શનાર્થીઓ ઉમટી પડેલ। લીરબાઈ માતાજીનો જન્મ મોઢવાડા ગામે થયેલ, જેથી તેમના જન્મસ્થાન તેમજ તેમના મંદિરે આજે મહેર સમાજ તેમજ ઇતર જ્ઞાતિના ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડેલ અને ગ્રામજનો તેમજ વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો આજે દૂધનું વેચાણ કરતા નથી। સમગ્ર દૂધ મંદિરે પહોંચાડવામાં આવે છે અને જે કોઈ દર્શનાર્થી મંદિરે દર્શન કરવા આવે તેમને પ્રવેશ દ્વાર ઉપર જ મીઠા દૂધની પ્રસાદી આપવામાં આવે છે। ત્યારબાદ દર્શનાર્થી માતાજીના દર્શન કરીને મહાપ્રસાદ લે છે। અહીં અવિરત દૂધ અને મહાપ્રસાદ ચાલુ રાખવામાં આવે છે। દર્શન કરવા માટે આસપાસના ગામોના ભક્તજનો પગે ચાલીને પણ દર્શન કરવા આવે છે, જ્યારે માતાજી પર શ્રદ્ધા રાખનાર ભક્તજનો દ્વારા પુષ્કળ પ્રમાણમાં શ્રીફળ વધારવામાં આવે છે અને માનતાઓ કરે છે, સાકર ભારોભાર તુલના કરવામાં આવે છે। ઉપરાંત સાંજના સમયે ભજન કીર્તનની રમઝટ બોલે છે। આજે મહાબીજ હોવાથી મોઢવાડા ગામે લીરબાઈ માતાજીના મંદિરે તેમજ તેમના જન્મસ્થાન ખૂબ જ બોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડેલા હતા। રિપોર્ટર ધીરુભાઈ નિમાવત સાથે ભોલાભાઈ ઘુટી, સ્પીડ ન્યૂઝ 17, પોરબંદર। હલો, હું વાસોડા ગામનો સજનભાઈ દેવાભાઈ વડેદરા અને આ શનિવાર મહાબીજ આવે મોટી બીજ અને હાલે અને અમે નિર્ભાઈ આવી મોઢવાડાને કહેર જઈએ અને ભાઈ અમારું બધું કામ સફળ કરે એવી અમારે આવી મારા વિનંતી છે। મારું નામ પરબતભાઈ મોઢવાડિયા, મોઢવાડા ગામનો રહેવાસી છે। હાલ જે જગ્યાએ ઊભા છે એ માં લીરબાઈ માતાજીનું જન્મસ્થળ છે। ગામો ગામથી 18 વર્ષના માણસો લોકો અને શ્રદ્ધાળુઓ અહીંયા માનતા ઉતારવા આવે છે, હાલીને આવે છે, આજુબાજુના ગામના આવે છે। આ ગામમાં દર બીજ ઉજવાય છે, આડે દિવસે પણ બીજ ઉજવાય છે અને માની માનતામાં હર કોઈ 18 વર્ષના માણસો અને દર્શનાર્થીઓ દર બીજને દિવસે ચાલીને વાહન મારફત હજારો લોકો આ દર્શનનો લાભ લે છે અને માતાજીના મંદિરે દર બીજે પ્રસાદીની વ્યવસ્થા હોય છે અને શ્રદ્ધાળુઓ ખૂબ ભાવપૂર્વક માના દર્શન કરી અને પ્રસાદ લઈને પછી જાય છે।